સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર રેલવે મથકે આજે 1300 મેટ્રિક ટન ખાતર ભરેલી ટ્રેન આવતા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતોને રવિ સિઝન માટે ખાતર મેળવવા માટે લાઇનોમાંથી હવે છુટકારો મળશે. સાબરકાંઠાના હિંમતનગર રેલવે સ્ટેશને આજે 1300 મેટ્રિક ટન ભરેલી ટ્રેક આવી પહોંચતા સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે આ ટ્રેન આશીર્વાદરૂપ બની રહેશે. સામાન્ય રીતે રવિ સિઝનમાં ઘઉં, બટાકા, ચણા સહિતના પાકોને વ્યાપક પ્રમાણમાં આવા ખાતરની જરૂરિયાત ઊભી થતી હોય છે. જોકે ઠીક આવા સમયે જ ખાતરની ખૂબ મોટી તંગી સર્જાતી હતી, તેમજ ખાતર મેટવા માટે મહેસાણા તેમજ પાલનપુર સાંજ સુધી લાંબા જવા થવું પડતું હતું. જોકે ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા આ વખતે હિંમતનગર રેલવે સ્ટેશન ઉપર બ્રોડગેજ લાઇનનું કામ પૂરું કરી દેવાતા ખાતર ભરેલી ટ્રેન સીધે સીધી હિંમતનગર આવી હતી, જેના પગલે હવે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના 14થી વધારે તાલુકાના ગામડાઓ માટે ખાતર મેળવવા માટે કોઈ સમસ્યા સર્જાશે નહીં. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે કેટલા ટન મેટ્રિક ટન ખાતરનો જથ્થો આવી પહોંચ્યો છે, કયા કયા પ્રકારના ખાતર આવે છે, ખેડૂતોને ક્યારથી લાભ મળશે અને કેટલા ડિસ્ટ્રીબ્યુશન શિપ પર આ ખાતરનો જથ્થો વહેંચવામાં આવશે? અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લો ખેતી ક્ષેત્રે અગ્રીમ છે અને વર્ષોથી રેક પોઈન્ટ ન હોવાના કારણે અહીંયા ખાતરો ડાયરેક્ટ ગોધરા, મહેસાણા, સિદ્ધપુર અને એમથી લાવવા પડતા હતા. આજે જે ખાતર આવ્યું છે એમાં 1300 મેટ્રિક ટનમાં 2720 બેગ યુરિયા, 8800 બેગ એમોનિયમ સલ્ફેટ અને 10000 બેગ એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ એએસપી ખાતરની આવી છે, જે અહીંયાથી સીધો જ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના વિક્રેતાઓને અને અમારા જીએસએફસીના જીએટીએલના પોતાના ડેપોમાં મોકલી અને કાલે સવારથી જ વિતરણ ચાલુ થઈ જશે. કયા કયા તાલુકાઓમાં કેટલા જથ્થાનું વિતરણ કરવામાં આવશે અને મુખ્યત્વે કયા પાક માટે આ ખાતરનો ઉપયોગ કરતા હોય? અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના બધા જ તાલુકામાં સપ્રમાણસર ખાતર આ બધાને વિતરણ કરવામાં આવશે અને અત્યારે ઘઉંના પાક માટે અને મુખ્યત્વે આપણા જે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો બટાકાનો પાક છે, બટાકાના પાક માટે એમોનિયમ સલ્ફર અને એએસપી ખાતર વિતરણ કરવામાં આવશે. દર સાલે કેટલા રવિ સિઝનમાં ખાતરના જથ્થાની જરૂરિયાત જણાતી હોય આવતી છે અને આ વખતે કેટલો કેટલો જથ્થો પહોંચાડવામાં આવ્યો છે, જરૂરિયાત જણાશે તો મંગાવવામાં આવશે કે કેમ? ઓકે, દર વર્ષે સાબરકાંઠા નરવલ્લી જિલ્લાનું મળીને કુછ અંદાજે 2.5 લાખ ટન ખાતર આપણું વપરાય છે. એમાંથી જીએસએફસીનો 40% હિસ્સો છે અમારો અને રવિ સિઝનની હજુ શરૂઆત છે, તેમ છતાં અમે ગયા મહિનામાં અહીંયા રેક પોઈન્ટમાં 3 દિવસ પહેલાં એક આપણે સિક્કા ખાતેથી ડીએપી એનપીકેની રેક લાવ્યા હતા અને આજે આ યુરિયા સલ્ફેટ અને એએસપીની રેક લાવ્યા છીએ અને બે ત્રણ દિવસ પછી એક આખી યુરિયાની રેક, ઇમ્પોર્ટેડ યુરિયાની અમારી આવવાની છે અને ખેડૂતોને રવિ સિઝનમાં ખાતરની કોઈ શોર્ટેજ નહીં પડે એનું અમે પૂરેપૂરું ધ્યાન રાખવાના છીએ. મોટાભાગે ખાતર મેળવવા માટે આ સિઝનમાં લાંબી કતારો લાગતી હતી, તેમજ કાળા બજાર કરનારાઓ માટે મોકરું મેદાન મળતું હતું, પરંતુ હવે પ્રત્યેક ગામડાના ખેડૂત સુધી ખાતર મેળવવા કોઈ પણ ખેડૂતને લાઇનમાં ઊભા રહેવાથી છુટકારો મળશે, તેમજ સરળતાથી ખાતર મળવાના પગલે ખેતીમાં નોંધપાત્ર વધારો થઈ શકશે. હાલમાં 26,698 બેગ જેટલો ખાતરનો જથ્થો હિંમતનગરથી જ વિતરિત કરવામાં આવશે, જેમાં યુરિયા, એમોનિયમ સલ્ફેટ અને એએસપી રાસાયણિક ખાતરની આજથી શરૂઆત કરાઈ છે. આગામી સમયમાં જરૂરિયાત મુજબ હવેથી ખાતર સીધે સીધું સાબરકાંઠા અને અરવલ્લી માટે હિંમતનગર રેલવે સ્ટેશને સરળતાથી મળી શકાશે. જોકે હિંમતનગર ખાતે ખાતર મળવાના પગલે જિલ્લાના ખેડૂતો, વેપારીઓ તેમજ જીએસએફસીના અધિકારીઓએ પણ આનંદ વ્યક્ત કર્યો હતો, તેમજ ખેડૂતોએ કાળા બજાર કરનારાઓ માટે ટ્રેન લપડાક સમાન ગણાવી હતી. સૈયદ સોએબ, જેડેશ ટીવી, હિંમતનગર. નમસ્કાર, સૌના આત્મ સ્વરૂપમાં પ્રેમપૂર્વક પ્રણામ પાઠવું છું. આજે આપણો દેશ આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, એવા જ આપણા લોકલાડીલા નેતા અને દેશના ગૃહપ્રધાન આદરણીય શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સમગ્ર દુનિયા આપણા દેશની પ્રગતિની નોંધ લેવી પડે એ સ્થિતિમાં
કાર્ય કરી રહ્યા છે ત્યારે આપણે સૌને ખબર કે આ 2020ના વર્ષમાં કોરોનાની મહામારીએ સમગ્ર દુનિયામાં ભરડો લીધો, આપણો દેશ કેવી રીતે બાકાત રહી શકે. પણ સમય સૂચકતાના પગલાં અને આદરણીય નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિએ આ મહામારીમાંથી પણ દેશને શક્ય એટલો બચાવ કર્યો છે. આ બંને મહાનુભાવોએ અને ભારતીય જનતા પાર્ટીના આપણા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈના નેતૃત્વમાં ગુજરાત પણ કોઈ ક્ષેત્રમાં પાછળ નથી. આજે આપણે જોઈએ છે કે હમણાં જ કેન્દ્ર દ્વારા ખેડૂતો માટે ખેતીલક્ષી સુધારા કરવામાં આવ્યા. આઝાદી પછી આ દીર્ઘદ્રષ્ટિ સુધારા સૌ પ્રથમવાર થયા. એક ગુજરાતી માટે આ ગૌરવની બાબત છે. આજે આરોગ્યનું ક્ષેત્ર હોય, શિક્ષણનું ક્ષેત્ર હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ક્ષેત્ર હોય, અથવા તો સાચા અર્થમાં એકાત્મ માનવ દર્શનનું ક્ષેત્ર જોઈએ તો પણ આપણે ખૂબ સારી પ્રગતિ કરી રહ્યા છીએ. ત્યારે એક નાનકડી બેંકની વાત પણ આપના ધ્યાને મૂકું. આ કોરોના મહામારીમાં આપણી આ જિલ્લા બેંકે જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં ખેડૂત મિત્રોને, સભાસદ મિત્રોને, ગ્રાહક મિત્રોને હંમેશા સેવા પૂરી પાડવાનો પ્રયત્ન કર્યો છે. બેંક હંમેશા, બેંકનો સ્ટાફ પણ હંમેશા કાયમ માટે સેવા માટે તત્પર રહે છે. એવા સંજોગોમાં જે ગ્રાહક મિત્રોએ, સભાસદ મિત્રોએ, ખેડૂત મિત્રોએ બેંકને સાથ અને સહકાર આપ્યો છે તેમને પણ કેમ ભૂલી શકાય, એમનો પણ આભાર માનું છું. આ નવું વર્ષ હવે 2000નો અંત તરફ છે. 2020 ત્યાર પછીનું આ દિવાળી પછીનું નવું વર્ષ સૌ મિત્રોને, સૌ જનજનને જીવનમાં ખુશીઓ, ઉમંગ, એકાત્મતા, નવી નવી ભાવનાઓથી પ્રેરી અને એકબીજા સાથે પ્રેમના પુષ્પો પાંગરે એવી સ્થિતિનું નિર્માણ થાય એવી આપ સૌને શુભકામનાઓ પાઠવું છું. અને પરમ કૃપાળુ પરમાત્માને આપણે સૌ પ્રાર્થના કરીએ કે આ મહામારીમાંથી જલ્દીથી સમગ્ર માનવજાતને ઉગારે. અસ્તુ. જય હિન્દ. જય સરદાર. રામ રામ. તલોદ પ્રોતિત મારા મત વિસ્તારના સર્વે નાગરિકો, મારા સગા સ્નેહી મિત્રો, વડીલો, સર્વ મારા કાર્યકર્તા મિત્રો, મિત્રો આવનારું વર્ષ આપના માટે શુભદાયી, લાભદાયી નીવડે એ પરમકોર પ્રાર્થના પરમાત્મા ભગવાનને હું પ્રાર્થના કરું છું. અને આવનારું નવું વર્ષ સર્વને સુખી થાય એવી પ્રભુની પ્રાર્થના. નવા વર્ષના મારા સર્વને રામ રામ. નવા વર્ષના સર્વને મારા જય શ્રી કૃષ્ણ. નૂતન વર્ષ અભિનંદન. મિત્રો આ વિશ્વની અંદર અને આજે આખા ભારત દેશની અંદર જોવા જઈએ તો કોરોનાની મહામારી ખૂબ ચાલી રહી છે. ત્યારે કોરોના મહામારીની અંદર આ દિવાળીના પર્વમાં આપ સૌ સાવચેતી રાખીએ અને સરકારની ગાઈડલાઈન મુજબ વર્તીએ એવી અભ્યર્થના રાખું છું. ભારત માતા જય. વંદે માતરમ. મા હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે મા હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રૂજ ના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે મા હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો મા હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે.
જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વાળનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો કરદર પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007993.